જે તમામ નેતાઓ છે તે નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા રોકવાનો પ્રયાસ કરવામાં આવતા કોંગ્રેસના પ્રમુખ છે અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ, સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ સહિતના તમામ નેતાઓ છે તે નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તમામ નેતાઓને વેજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ કોંગ્રેસના નેતાઓ છે તેમણે પ્રિયંકા ગાંધીની અટકાયતનો વિરોધ કર્યો છે. અમિત ચાવડા સાથે વાત કરી. અમિતભાઈ, આપનો વિરોધ છે, અટકાયત કરવામાં આવી છે, શું કહેજો? પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો. ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય કે આખા દેશમાં ભાજપના શાસનમાં ગુંડા રાજ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ગરીબ આદિવાસીઓની હત્યા થાય, એ પરિવારોને મળવા માટે અમારા નેતા પ્રિયંકાજી જતા હોય, શાંતિપ્રિય માર્ગે જતા હોય, એવા સંજોગોમાં એમને રોકવામાં આવ્યા છે, એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે રીતે લોકોની આઝાદી ને સરમુખત્યાશાહીના નામે દબાવવાનો પ્રયત્ન થયો છે, એના વિરોધમાં આજે અમે શાંતિપ્રિય રીતે ધરણા કરતા હતા. એ ત્યારે પોલીસે દબાણ કર્યું, ઉચકી ઉચકીને અમારા નેતાઓને પોલીસ વાનમાં લઈ ગયા. અમારા કાર્યકરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, અમારા કાર્યકરો VS હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ત્યારે આ ગુંડા રાજ, આ સરમુખત્યાશાહીનું શાસન, અંગ્રેજો કરતાં પણ ખરાબ શાસન આ મોદીના રાજમાં આખા દેશમાં ચાલી રહ્યું. ખાસ તો સાધવજી, આપ ક્યા કહેના ચાહે, જિસ તરહ સે અટકાયત કી હૈ, આપકો મંજૂરી પોલીસ ને દી થી, ફિર ભી કોંગ્રેસ કે નેતાઓ કી અટકાયત કી હૈ, કાર્યકર્તાઓ કો લાઠી સે પીટા ગયા. જહાં જહાં પર ભારતીય જનતા પાર્ટી કા રાજ હૈ, વહાં પર અન્યાય ઔર અત્યાચાર કી પરિસીમા હો ગઈ હૈ. આપને દેખા હોગા કી કલ પ્રિયંકાજી અકેલે મિલના ચાહતી થી, લેકિન અકેલે ભી ઉનકો 10 લોગો કી જિનકી હત્યા હુઈ ઉનકે પરિવારજનો સે મિલને નહીં દિયા ગયા હૈ. ઇસમે જો મુરઝિમ લોગ હૈ વો તો ખુલેઆમ ઘૂમ રહે હૈ, મુરજીમ બહાર ઘૂમ રહે હૈ, વિજય માલ્યા તો ક્રિકેટ મેચ દેખ રહા હૈ, કઈ સારે જો આરોપી હૈ વો બહાર જા રહે હૈ, ઓર પ્રિયંકાજી કો 24 ઘંટે સે જ્યાદા બિજલી પાણી કાટકર એક રૂમ મે રખને કી કોશિશ ઇન્હોને કી હૈ. ઇસસે સ્પષ્ટ દિખતા હૈ કી લૉ એન્ડ ઓર્ડર સિચ્યુએશન પૂરી તરહ સે ખસ્તા હૈ, આમ લોગો કો પરેશાની હૈ. પ્રિયંકાજી, રાહુલજી ની યે જો આંદોલન કી બાત કી હૈ, હમ ઉનકે સાથ હૈ, હમ અગર સચ કી આવાજ દબાને કી કોશિશ હોગી તો ગાંધીજી કી ભૂમિ મે ઇસકે ખિલાફ આવાજ ઉઠેગી, બાર બાર આવાજ ઉઠેગી. આગે કિસ તરહ સે આપકા પ્રોગ્રામ રહેગા? આગે જિસ પ્રકાર સે યે જો લૉ એન્ડ ઓર્ડર કી સિચ્યુએશન હૈ, ચાહે યુપી હો સકતા હૈ, ચાહે ગુજરાત હો સકતા હૈ, જહાં જહાં પર એસે આંદોલન કે બાત દિખેગી, જહાં જહાં પર અન્યાય હોગા, હમારી તરફ સે આંદોલન હોગા, હમ ઇસકે બારે મે આવાજ ઉઠાયેંગે. પોલીસ કે બલબૂતે પર, પોલીસ કે દમ પર ભારતીય જનતા પાર્ટી સચ કી આવાજ દબા નહીં સકતી. શશીકાંતભાઈ, પોલીસ સ્ટેશનમાં પણ ધરણા કરવા પડ્યા છે અટકાયત બાદ. હવે આ સરકારમાં રોડ ઉપર આવ્યા વગર કોઈ વાત સાંભળે તેમ નથી, શાંતિથી કોઈ વાત સંભળાવી કોઈ જગ્યા રહી નથી, અને ન્યાય એ વેચાઈ ગયો છે. આજે લોકશાહીનું સરહાર ખૂન થઈ ગયું છે. આજે જે રીતે પ્રિયંકા ગાંધી અટકાયત કરી, આજ પછી ગુજરાતની અંદર અમદાવાદ શહેર ને કોંગ્રેસ રોડ ઉપર તમામ કાર્યક્રમ કરશે અને ઉગ્ર વિરોધ કરશે. ઇમરાનભાઈ ધારાસભ્ય છે, શું કહેશો? જે રીતે અટકાયત કરવામાં આવી છે, વિરોધ પણ કરવા દેવાતો નથી કોંગ્રેસને. આખા દેશના અંદર અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે અંધા કાનૂન અને ગુંડા રાજ જેવું ભારતના અંદર થઈ રહ્યું છે. દરેક રાજ્યના અંદર, ગુજરાત હોય કે યુપી હોય, બિહાર હોય, કોઈ પણ જગ્યાએ તમે જુઓ ત્યારે આવી રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી જે પ્રમાણે જે કોંગ્રેસના કાર્યકરો પર અત્યાચાર કરવામાં આવે છે. આજે અમારા રાષ્ટ્રીય નેતા જ્યારે પ્રિયંકા ગાંધીજી જ્યારે જે ઇફેક્ટેડ લોકોને મળવા જતા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા, 8 કલાક સુધી બેસાડવામાં આવ્યા નહીં, ત્યાં 144 ધારાની કલમ લગાવી દેવામાં આવી. ત્યારે આજે અમે તેમના સમર્થનમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો, ત્યારે આજે અમને પોલીસ સ્ટેશનમાં અહીંયા ત્યાંથી લાઠીચાર્જ કરીને મારીને અમને પોલીસ વાનમાંથી અહીંયા લઈને આવ્યા છે. કોમલ, તો જે રીતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં હવે સમગ્ર દેશમાં કોંગ્રેસ છે તે રસ્તા ઉપર ઉતરી છે, અને અટકાયત બાદ કોંગ્રેસના જે નેતાઓ છે તે પોલીસ સ્ટેશન, વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર ધરણા ઉપર બેઠા છે. અહીંયા પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ કોંગ્રેસ છે તે આ મામલે ઉગ્ર આંદોલન કરશે. જ્યાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અથવા તો લોકશાહી બાબતે અન્યાય થતો હોય તો આ તમામ મુદ્દાઓને લઈને હવે કોંગ્રેસ છે તે આક્રમક બનશે અને ભાજપની સરકાર સામે રસ્તા ઉપર ઉતરશે. જે ચોક્કસથી દીપેન, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસ હવે આક્રમક બની રહ્યું છે. આ સમગ્ર મુદ્દે અમદાવાદ સિવાય અન્ય કઈ જગ્યાઓ પર આ રીતે ધરણાનું આયોજન કરાયું છે?
ખાસ તો જે રીતે રાહુલ પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી, તેમને સોનભદ્ર જે પીડિત પરિવારો છે તેમને મળવા જતા રોકવામાં આવ્યા, ત્યારે પ્રિયંકા ગાંધીની પણ માંગ છે કે તેઓ એકલા છે તે ત્યાં પીડિતોને મળવા માટે જવાના હતા, ત્યારે હવે આ સમગ્ર મામલે સમગ્ર દેશમાં છે ધરણા છે તે ચાલી રહ્યા છે. મનીષભાઈ, ગુજરાતમાં કયા કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે? જે રીતે પ્રિયંકા ગાંધીને રોકવામાં આવ્યા, અટકાયત કરવામાં આવી, આજે પણ તેમને અટકાવવામાં આવ્યા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રિયંકાજી, દેશમાં ગરીબોના ન્યાય માટે ઉત્તર પ્રદેશમાં બનેલ હત્યાકાંડમાં એના જે પરિવારો છે એને આશ્વાસન આપવા માટે રૂબરૂ જઈ રહ્યા હતા, તેવા સમયે યોગી સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ગેરબંધારણ રીતે તેમને રોકવામાં આવ્યા. પ્રિયંકાજીએ પોતે કાર્યકરો સાથે તે સ્થળ ઉપર જ્યાં અને યોગીજીને વારંવાર પૂછ્યું કે ઉત્તર પ્રદેશની અંદર ગુંડાઓને રોકવાની જરૂર છે, નહીં કે એક લોકતાંત્રિક રીતે લડત આપતા અમારા રાષ્ટ્રીય મહાસચિવને રોકવામાં આવે છે. પ્રિયંકાજી લોકતાંત્રિક લડાઈ લડી રહ્યા છે, ગરીબોના ન્યાય માટેની લડત કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે. આ સંજોગોમાં સમગ્ર દેશમાં પ્રિયંકાજીના જે ન્યાયની લડત છે તેના સમર્થન માટે કોંગ્રેસ પક્ષનો કાર્યકર રોડ ઉપર સંઘર્ષ કર્યો છે, એમના ધરણા સમર્થન આપી રહ્યો છે, અને એ ધરણા સમર્થનના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યવ્યાપી ધરણાનો કાર્યક્રમ છે. અમદાવાદ ખાતે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, અમારા પ્રભારી શ્રી રાજીવ સાતવજીની ઉપસ્થિતિમાં અમારા ધારાસભ્ય શ્રી હિંમતસિંહભાઈ પટેલ, ઇમરાનભાઈ કેડાવાલા સહિત તમામ પ્રદેશના આગેવાનો આજે ધરણામાં જોડાયા હતા, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. અને એક જ વાત છે કે ગરીબોને ન્યાય મળવો જોઈએ. કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર માલેતુજાને ન્યાય આપીને ગરીબોને અન્યાય કરે છે. આ વાતને લઈને જ્યારે પ્રિયંકાજી ગરીબોના ન્યાય માટે નીકળ્યા છે ત્યારે એના સન્માનમાં કોંગ્રેસ પક્ષ એમના સમર્થનમાં છે. બિલકુલ, તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે વેજલપુર પોલીસ સ્ટેશન છે અને પોલીસ સ્ટેશન ખાતે જ કોંગ્રેસના નેતાઓ છે અટકાયત બાદ ધરણા ઉપર બેઠા છે. કોંગ્રેસની વિરોધ છે કે પ્રિયંકા ગાંધીની જે અટકાયત કરવામાં આવી છે તે ગેરબંધારણીય રીતે અટકાયત કરવામાં આવી છે, ન્યાયના વિરુદ્ધમાં તેમની અટકાયત કરવામાં આવી છે, ત્યારે પ્રિયંકા ગાંધીને જે પીડિત પરિવારો છે તેમને મળવા દેવાની માંગ સાથે સમગ્ર દેશમાં ધરણા યોજવામાં આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ રાજ્યવ્યાપી ધરણાનો જે આયોજન છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ માટે આજે અમદાવાદમાં પણ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો અને તમામ નેતાઓએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. કેટલાક કાર્યકર્તાઓને પોલીસના લાઠીચાર્જમાં ઇજાઓ પણ થઈ છે અને ભારે સંઘર્ષ બાદ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી અને વેજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જી કોમલ.